આજે હવે આપણે નવા ભાગીદારના પ્રવેશની અસરો એટલે કે નવા ભાગીદારના પ્રવેશની અસરો એટલે કે જ્યારે ધંધાની અંદર નવા ભાગીદારને પ્રવેશ આપવામાં આવે છે નવા ભાગીદારના પ્રવેશને કારણે ધંધાની અંદર કયા કયા પ્રકારની અસર થાય તે અસરો વિશે આપણે અભ્યાસ કરવાનો છે પહેલી અસર જૂની ભાગીદારીનો અંત આવે છે અને નવી ભાગીદારીની શરૂઆત થાય છે યાદ રાખો જ્યારે ધંધાની અંદર નવો ભાગીદાર પ્રવેશે ત્યારે જે જૂની ભાગીદારી હોય એનો અંત આવે અને નવી ભાગીદારીનો પ્રવેશ માટે કે બે ભાગીદાર હોય એ અને બી એની ભાગીદારી પેઢી કઈ કહેવાય એ અને બી ની ભાગીદારી પણ એ નવા ભાગીદાર તરીકે સી ને પ્રવેશ આપ્યો તો હવે આપણે ભાગીદારી પેઢીનું નામ શું આવી જાય એ બી અને સી ની ભાગીદારી એટલે એ અને બી ની ભાગીદારીનો અંત આવી ગયો અને નવો ભાગીદાર સી આવ્યો એટલે એ બી સી આમ નવી ભાગીદારી છે એની શરૂઆત થાય છે એટલે પહેલી અસર એ થાય કે જૂની ભાગીદારીનો અંત આવે અને નવી જે આપણી ભાગીદારી છે એ નવી ભાગીદારીની શરૂઆત થાય છે બીજું કારણ નવા ભાગીદારને પેઢીના ભવિષ્યના નફામાં ભાગ મળે પરિણામે જૂના ભાગીદારોના નફાના સંયુક્ત ભાગમાં ઘટાડો થાય છે એટલે યાદ રાખજો નવો ભાગીદાર આવ્યો તો નવા ભાગીદારને ધંધાના નફાની અંદર ભાગ મળે જેને કારણે જૂના ભાગીદારો હતા એનો નફો ઘટે અને નવા ભાગીદારને લાભ મળે માન્ય કે બે ભાગીદાર એ અને બી ધંધાનો નફો 1,00,000 રૂપિયા થયો બે સરખે ભાગે વહેતા હોય તો બે ને કેટલા રૂપિયા મળે 50,000 બરાબર છે સી ને પ્રવેશે તો હવે નફો વિચાર કરો 1,00,000 રૂપિયા નફો થયો હોય તો ત્રણેય ભાગીદારના ભાગમાં કેટલું આવે 33,000 સમથિંગ 33,999 થઈ જાય ને એટલે 1,000 પછી 300 એટલે 33,000 રૂપિયા છે એ ત્રણેયના ભાગે આવે એટલે જૂના ભાગીદારો છે એટલે 50,000 મળતો પેલા નવો ભાગીદાર આવ્યો એટલે બધાને કેટલા રૂપિયા નફો મળવા મળ્યો ત્રણે તમને 33,000 એનો મતલબ એ કે જે ભવિષ્યમાં નફા ભાગ છે અંદર જૂના ભાગીદારના નફા ભાગની અંદર ફેરફાર એટલે 100% નફા ભાગની અંદર ફેરફાર છે પણ એ નફા નુકસાન નેટનું પ્રમાણ બદલી જાય બે ભાગીદારો હતા ત્યારે એક જેમ એક હતો ત્રણ ભાગીદારો થઈ ગયા એટલે એક જેમ એક જેમ 100% નવા ભાગીદારનો પ્રવેશ થાય ત્યારે નફા નુકસાન વેચનીનું પ્રમાણ છે એમાં પરિવર્તન કરવામાં આવે છે હવે ત્રીજું કારણ નવા ભાગીદારનો જ્યારે ધંધામાં પ્રવેશ આપવામાં આવે ત્યારે એને મિલકતોમાં ભાગ મળે કેમાં ભાગ મળે મિલકતોમાં ભાગ જ્યારે એને મિલકતોમાં ભાગ મળે ત્યારે રોકડ કે અન્ય સ્વરૂપે ધંધાને મૂડી આપવાની થતી નવો ભાગીદાર આવ્યો તો એને આપણે ધંધાની અંદર જેટલી પણ મિલકતો હોય હવે તેનો ભાગ થઈ જાય પરંતુ એને મિલકતોમાં જો ભાગ આપવાનો થતો હોય તો એને ધંધાને રોકડ કે અન્ય સ્વરૂપે શું આપવું પડે મૂડી આપવી પડે એનો મતલબ એ કે જ્યારે ધંધાની અંદર નવા ભાગીદારનો પ્રવેશ થાય ત્યારે ધંધાની અંદર મૂડીનું પ્રમાણ વધે છે કારણ કે નવા ભાગીદારને યાદ રાખજો નવો ભાગીદાર ધંધામાં શા માટે મૂડી આપે તો કે નવા ભાગીદારને મિલકતોમાં ભાગ મળે તે માટે જ નવો ભાગીદાર છે એ ધંધાને મૂડી આપતો હોય છે ચોથું કારણ પેઢીમાં એકઠી થયેલી નફો નુકસાન અનામતો અને અવાસ્તવિક મિલકતોની બાકીઓ પ્રવેશની તારીખે જૂના ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવામાં આવે છે એટલે યાદ રાખો કે નવા ભાગીદારને જે તારીખે માન્ય નવા ભાગીદારને આપણે 31/3 ના દિવસે પ્રવેશ થઈ છે તો 31/3 પહેલાની જેટલી અનામતો હતી એ અનામતો અદ્રશ્ય મિલકતો યાદ રાખજો અદ્રશ્ય મિલકતો આ બધી અદ્રશ્ય મિલકતો
એ ભાગીદારને વેચી આપવામાં આવે છે જે જૂના ભાગીદાર હતા. આપણે પ્રકરણ નંબર 4 ની અંદર આપણે ભણ્યા હતા કે અનામત છે એને વેચવાની આમનો નફો નુકસાન વેચવાની આમનો એટલે કે નફો નુકસાન અને અદ્રશ્ય મિલકતો અને અનામતો જે તારીખ તે ભાગીદારને પ્રવેશ આપવામાં આવે તે તારીખ પહેલા જૂના ભાગીદાર હોય યાદ રાખજો પ્રવેશ પહેલાનો જે નફો હોય પ્રવેશ પહેલાની અનામતો હોય કે પ્રવેશ પહેલાની અદ્રશ્ય મિલકત હોય પાંચમી એનો લાભ છે જૂના ભાગીદારને મળે નવા ભાગીદારને નફો નથી અને વેચની પ્રક્રિયા આપવામાં આવે છે મિલકતોનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવે છે જવાબદારીની પુનઃઆકારણી કરવામાં આવે છે અને તેમાં છતાં ચોખ્ખા ફેરફારની અસર જૂના ભાગીદારોના મૂડી ખાતે આપવામાં આવે છે યાદ રાખજો મિલકતોને દેવાનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવે તમને ખબર છે કે મિલકતો અને દેવાના પુનઃમૂલ્યાંકનની અસર આપવા માટે આપણે એક ખાતું તૈયાર કરવામાં આવે છે જેને કહેવામાં આવે પુનઃમૂલ્યાંકન ખાતું અને જ્યારે આપણે દાખલા ગણશું ત્યારે પુનઃમૂલ્યાંકન ખાતામાં જો નફો થયો હોય તો ભાગીદારના મૂડી ખાતે જમા કરવામાં આવશે અને જો પુનઃમૂલ્યાંકન સમયે ખોટ થઈ હોય તો ભાગીદારના મૂડી ખાતામાં ઉધાર કરવામાં આવશે એટલે કે પુનઃમૂલ્યાંકન ખાતાને બાકી મૂડી ખાતામાં લઈ જવામાં આવે છે એને કહેવામાં આવે છે મૂડી ખાતે અસર આપવી એટલે કે જો પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો થયો હોય તો એને જમા દર્શાવવાનું જે જૂની પાઘડી હોય જૂની પાઘડી જૂના ભાગીદારની હોય એટલે જૂના ભાગીદાર છે એના મૂડી ખાતે આપણે જમા અસર આપવાની યાદ રાખવું જૂની પાઘડી જૂના ભાગીદારના મૂડી ખાતે કઈ અસર આપવાની આપણે જમા અસર જ્યારે નવી પાઘડી છે નવી પાઘડીમાં નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડી રોકડમાં લઈ આવે અથવા તો અન્ય સ્વરૂપે લઈ આવે જે જૂના ભાગીદારો પોતાના ત્યાગની પ્રમાણની અંદર તેના મૂડી ખાતે અસર આપતી પડે એટલે આપણે અત્યારે ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે જૂની પાઘડી છે એ જૂના ભાગીદાર નવી પાઘડીમાં નવો ભાગીદાર પોતાના ભાગ ભાગ પ્રમાણે એટલે જો 1/1 હોય તો એનો ભાગ કેટલો થાય 1/3 તો એટલા ભાગ પ્રમાણે પોતાની પાઘડી છે એ પાઘડી ધંધાને આપે છે ત્યાર પછી નવા ભાગીદારને કરાર નામામાં નક્કી કરેલ હોય કે જૂનો ભાગીદાર રાખવાનો મૂડીમાં ફેરફારની અસર પણ આપવી પડે તો દરેક ભાગીદાર નક્કી કરે કે આપણે આટલી આટલી મૂડી રાખવી તો કોઈ ભાગીદારની મૂડી વધારે હોય તો એ પોતે લઈ જાય અને કોઈ ભાગીદારની મૂડી ઓછી હોય તો એ ભાગીદાર ધંધાની અંદર મૂડી જમા કરે બરાબર છે ભાગીદારીના પ્રવેશની અસર હોય હવે પછી જોઈએ કે શું થાય નવું નફા નુકસાનનું પ્રમાણ નક્કી થાય અને જૂના ભાગીદારો વચ્ચે આપણે ત્યાગનું પ્રમાણ શોધવાનું ત્યાર પછી પાઘડી અંગેની પણ આપણે હિસાબી અસરો આપવી પડે મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવે છે અનામતો અને નફા નુકસાનની બાકી હોય તો ભાગીદારોને વેચી આપવામાં આવે છે અને પછી ભાગીદારોના મૂડીમાં ફેરફાર કરવાનો અને ત્યારબાદ નવી પેઢી જે ઉદભવેલી હોય છે એ નવી પેઢીનું નવું પાકું સંગ્રહ બનાવતા આપણે શીખવું પડે છે બરાબર ત્યારના દાખલા ગણતા તો આપણે બધા શીખી ગયા છીએ હવે આપણે આગળના પ્રયોગની અંદર પાઘડીની છે એ થિયરી વિશેનો આપણે અભ્યાસ કરીશું અસ્તુ જય હિન્દ